गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पीपी सवाणी ग्रुप ऑफ स्कूल मां तमारू स्वागत छे। धोरण 11 अर्थशास्त्र એટલે કે ઇકોનોમિક્સ પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। મારું નામ જાલા સર, ચેપ્ટર નંબર 2 એનો પહેલો લેક્ચર છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલા આપણે પહેલા ચેપ્ટર ની અંદર अर्थशास्त्र नो विषय प्रवेश महीनो के भाई अर्थशास्त्र शू छे, अर्थशास्त्र नो मान अर्थशास्त्र नो अभ्यास शू काम करवो जोईए, बराबर। तो ए पहला चेप्टर नी अंदर आपणे अर्थशास्त्र शू छे बराबर एनो विषय प्रवेश आपणे पहला लेक्चर नी अंदर भण्या। अलग अलग अर्थशास्त्रीओए अर्थशास्त्र विषे ख्यालो रजू कर्या बराबर, ए आपणे पहला लेक्चर नी अंदर सॉरी पहला चेप्टर नी अंदर आपणे भणी गया। तो आ लेक्चर नी अंदर आपणे भणवाना छे प्रकरण नंबर 2 एमां मूलभूत ख्यालो अने संकल्पनाओ, एटले के अर्थशास्त्र नी अंदर कया कया ख्यालो कया कया शब्दोनो वारंवार उपयोग थशे ए शब्दोनी संकल्पना एनी व्याख्या शू छे ए आपणे आजे आ लेक्चर नी अंदर भणीशुं। आ चेप्टर नी अंदर ए बधा ज ख्यालो આપણે એક પછી એક ભણતા જઈશું। તો સૌથી પહેલા આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા હું તમને કંઈક કહેવા માંગુ છું। સામાન્ય રીતે આપણે કિંમત અને મૂલ્ય આ બંનેને સમાનાર્થી શબ્દ તરીકે ઉપયોગ કરતા હોઈએ, પ્રયોજતા હોઈએ। મૂલ્ય એટલે કિંમત ને કિંમત એટલે મૂલ્ય એને આપણે સમાનાર્થી શબ્દો તરીકે વાપરીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રમાં આ મૂલ્ય અને કિંમત બંને અલગ અલગ અર્થ ધરાવે છે, બંને અલગ પડે છે, બંને વચ્ચે ભેદ છે। મૂલ્ય એટલે શું અને કિંમત એટલે શું એ બંને વચ્ચે શું છે ભેદ છે। અર્થશાસ્ત્રમાં બંને શબ્દો અલગ અલગ પડે છે। તો હવે આપણે મૂલ્ય એટલે શું તો એ સમજવું હોય અર્થશાસ્ત્રમાં મૂલ્ય સૌથી પહેલા આપણે મૂલ્ય એ સમજી લેવું જોઈએ, તો આપણને ખબર પડે બંને વચ્ચે શું ભેદ છે। કિંમત અને મૂલ્ય એ બંને વચ્ચે શું ભેદ છે એ આપણે જાણવું હોય તો સૌથી પહેલા આપણે મૂલ્ય સમજવું પડે। તો કે મૂલ્ય એટલે તો કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, યાદ રાખજો। મૂલ્ય એટલે શું તો કે મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। તો પહેલા આપણે ઉપયોગિતા મૂલ્ય એટલે શું, કોઈ કહે સાહેબ તમારે મૂલ્ય સમજવું હોય તો એના બે ભેદ પડે એટલે બે અર્થ પડે છે, એક તો ઉપયોગિતા મૂલ્ય સમજવું પડે અને વિનિમય મૂલ્ય સમજવું પડે। તો કોઈ તમને પૂછે પરીક્ષામાં કે મૂલ્યના કેટલા પ્રકાર છે તો એને કહેવાનું મૂલ્યના બે પ્રકાર છે, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। હવે ઉપયોગિતા મૂલ્ય એટલે શું તો કે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી એકદમ સરળ વ્યાખ્યા છે, કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે કેટલી જરૂરી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ બરાબર, ખોરાક આ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી ઉપયોગિતા મૂલ્ય એટલે શું, કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ બરાબર, ખોરાક એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલજો, કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ખોરાક બરાબર એનો આમાં સમાવેશ થાય છે। હવે જોઈએ વિનિમય મૂલ્ય, જ્યારે વસ્તુ કે સેવા આપીને એના બદલામાં વસ્તુ કે સેવા લેવાની હોય ત્યારે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાના કેટલા એકમ મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। ફરીથી વિનિમય મૂલ્ય એટલે શું બરાબર, કે એક વસ્તુ કે સેવા આપીને બદલામાં
अन्य वस्तु के सेवा लेवानी होय तो वस्तु के सेवा आपी आपणे जे वस्तु के सेवा आपीए एना बदलामां अन्य वस्तु के सेवाना केटला एकम मळशे बराबर ए एनु विनिमय मूल्य दर्शावे छे। उदाहरण आपू दाखला तरीके आपणे घऊं आपी अने बदलामां चोखा जोईए छे तो चोखा लेवा माटे 2 किलोग्राम चोखा लेवा माटे કેટલા કિલો ઘઉં આપવા પડશે તે તેનું વિનિતે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। મારે ચોખા લેવા છે બરાબર તો 2 કિલો ચોખા લેવા માટે મારે કેટલા કિલો ઘઉં આપવા પડે તે ચોખાનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। તો ફરીથી ધ્યાન આપજો મૂલ્યના બે પ્રકાર છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। મૂલ્યના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। હવે ઉપયોગિતા મૂલ્ય એટલે શું તે કે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખોરાક એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ફરીથી કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા પાણી સૂર્યપ્રકાશ ખોરાક આ એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। હવે વિનિમય મૂલ્ય એટલે શું તે કે જ્યારે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય બરાબર તો એક વસ્તુ કે સેવા આપીએ એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। તો અહીંયા એવું જ લખ્યું છે વસ્તુ કે સેવા આપીને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે તેને તેનું વિનિમય મૂલ્ય કહે છે। તો ફરીથી વિનિમય મૂલ્ય એટલે શું તે કે જ્યારે એક વસ્તુ કે સેવા આપીને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય એક વસ્તુ કે સેવા આપીને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય ફરીથી એક વસ્તુ કે સેવા આપીને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય તો એ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। એક્ઝામ્પલ આપો એટલે વધારે સારી સમજ પડશે। ધારો કે તમારે ઘઉં આપી ને બદલામાં ચોખા મેળવવાના હોય તો 2 કિલો ચોખા લેવા માટે તમારે 2 કિલો ઘઉં આપવા પડતા હોય બરાબર તો એ ચોખાનું વિનિમય મૂલ્ય છે। તો ફરીથી વિનિમય મૂલ્ય એટલે શું તે કે એક વસ્તુ કે સેવાના બદલામાં જ્યારે એક વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય ફરીથી એક વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય બરાબર તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે બરાબર। તો ફરીથી બંનેનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલજો ઉપયોગિતા મૂલ્ય એટલે શું તે કે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખોરાક। હવે વિનિમય મૂલ્ય એટલે શું તે કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય બરાબર એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય તો એક વસ્તુ કે સેવા આપો એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે એક વસ્તુ કે સેવા આપો એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે બરાબર એનું વિનિમય મૂલ્ય દર્શાવે
છે દાખલા તરીકે તમારે ખાંડ આપી ને બદલામાં ચોખા લેવા હોય ખાંડ આપી ને બદલામાં ચોખા લેવા હોય તો 2 કિલો ચોખા લેવા માટે 1 કિલો ખાંડ આપવી પડે તો ચોખાનું વિનિમય મૂલ્ય કેટલું તે કે 1 કિલો ખાંડ એ ચોખાનું વિનિમય મૂલ્ય છે બરાબર તો એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય તો એક વસ્તુ કે સેવા આપો એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ તમને મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે હવે આ બંને વચ્ચેનો સંબંધ પરીક્ષામાં પૂછાય છે કે વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય એ બંને વચ્ચેનો સંબંધ જણાવો તો યાદ રાખજો જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો એનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય તો એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે જરા અઘરું છે સમજો જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો એનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય ને એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય જ છે ફરીથી જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય જ છે ફરીથી જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય જ છે બરાબર તો હવે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય યાદ રાખજો જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તે વસ્તુનો પુરવઠો અમાપ છે તે વસ્તુનો પુરવઠો કેવો છે અમાપ અનલિમિટેડ અમર્યાદિત છે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય બરાબર તો એનો પુરવઠો અમાપ છે બરાબર અમર્યાદિત છે અને એ પુરવઠા પર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહનો કાબુ હોતો નથી એ પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી અને એનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે બરાબર દાખલા તરીકે હવા પાણી અને સૂર્યપ્રકાશ તો પરીક્ષામાં યાદ રાખજો 3 લીટી જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય એ વસ્તુનો જથ્થો અમાપ છે અમર્યાદિત છે બીજું એ પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી ત્રીજું બરાબર એ વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે અને ચોથું ઉદાહરણ દાખલા તરીકે હવા પાણી અને સૂર્યપ્રકાશ હવા સમજીએ બોલો એનો પુરવઠો કેવો છે અમાપ છે જેટલી જોઈએ એટલી હવા આપણને મળે સૂર્યપ્રકાશ જેટલો જોઈએ એટલો મળે પાણી જેટલું જોઈએ એટલું મળે પણ એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી બરાબર અને એનો પુરવઠો કેવો છે અમાપ છે બરાબર એનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે તો આ સંબંધ મેં તમને સમજાવ્યો ફરીથી એક વખત જોઈ લેજો આટલું જે વસ્તુનું ત્રણ લીટી જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય એનો પુરવઠો અમાપ છે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય એ વસ્તુનો પુરવઠો અમાપ છે અમર્યાદિત છે અનલિમિટેડ છે એના ઉપર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી અને ત્રીજું એનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે દાખલા તરીકે હવા પાણી અને સૂર્યપ્રકાશ હવે એનાથી ઉલટું વિનિમય મૂલ્ય જેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય ને જેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય ને બરાબર એનો પુરવઠો મર્યાદિત હોય છે એ વસ્તુની અછત હોય એટલે કે એનો પુરવઠો કેવો હોય મર્યાદિત હોય એના પર કોઈ વસ્તુ સોરી એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોય છે એના પુરવઠા પર એકાદ વ્યક્તિ કે પેઢીનો શું હોય છે કાબુ હોય છે બરાબર અને એનું ઉપયોગિતા મૂલ્ય નીચું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણેક આ બધી વસ્તુ જે છે એનું વિનિમય મૂલ્ય બહુ ઊંચું હોય
બરાબર એટલે એનો જથ્થો કેવો હોય ઓછો હોય મર્યાદિત હોય એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો શું હોય કાબુ હોય અને એનું ઉપયોગીતા મૂલ્ય કેવું હોય ખૂબ જ નીચું હોય છે એટલે બંને વિરુદ્ધ છે આ બંનેનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે તો ફરીથી એક વખત આટલું સમજાવી જાઉં છું તો મૂલ્યના કેટલા પ્રકાર પડે તે કે બે પ્રકાર પડે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય હવે ઉપયોગીતા મૂલ્ય એટલે શું કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગીતા મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખોરાક વિનિમય મૂલ્ય એટલે શું કે જ્યારે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય બરાબર તો એક વસ્તુ કે સેવા આપો બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ તમને મળશે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે બરાબર દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે ઘઉંના બદલામાં ચોખા લેવાના હોય બરાબર તો 2 કિલો ચોખા લેવા માટે તમારે 1 કિલો ઘઉં આપવા પડતા હોય તો 2 કિલો ચોખાનું વિનિમય મૂલ્ય 1 કિલો ઘઉં છે આ એનું વિનિમય મૂલ્ય છે હવે એ બંને વચ્ચેનો સંબંધ એ આપણે સમજીએ તો એમાં પહેલી લીટી લખવાની કે જે વસ્તુનું ઉપયોગીતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગીતા મૂલ્ય ચોક્કસ હોય જ છે ફરી એકવાર જેનું ઉપયોગીતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું ચોક્કસ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગીતા મૂલ્ય અવશ્ય હોય જ છે બરાબર હવે જોઈએ ઉપયોગીતા મૂલ્યની ત્રણ લીટી ઉપયોગીતા મૂલ્ય જે વસ્તુનું ઉપયોગીતા મૂલ્ય ઊંચું હોય જે વસ્તુનું ઉપયોગીતા મૂલ્ય ઊંચું હોય તેનો પુરવઠો અમાપ છે અનલિમિટેડ છે અમર્યાદિત છે જેનું ઉપયોગીતા મૂલ્ય ઊંચું હોય તેનો પુરવઠો કેવો છે અમાપ છે અમર્યાદિત છે અનલિમિટેડ છે જે વસ્તુનું ઉપયોગીતા મૂલ્ય ઊંચું હોય તેનો પુરવઠો કેવો છે અમાપ છે અનલિમિટેડ છે અમર્યાદિત છે અને એના ઉપર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી ફરીથી જે વસ્તુનું ઉપયોગીતા મૂલ્ય ઊંચું હોય તે વસ્તુનો પુરવઠો અમાપ છે અમર્યાદિત છે એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી બરાબર અને એનું વિનિમય મૂલ્ય નીચું હોય છે દાખલા તરીકે હવા પાણી સૂર્યપ્રકાશ હવા આપણને જેટલી જોઈએ એટલી મળે એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી એટલે એનું વિનિમય મૂલ્ય કેવું હોય નીચું હોય સૂર્યપ્રકાશ જેટલો જોઈએ એટલો મળે એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોતો નથી અને એનું વિનિમય મૂલ્ય નીચું છે હવે વિનિમય મૂલ્યની વાત કરીએ જે એની બી ત્રણ લીટી જે વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું હોય જે વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું હોય એનો પુરવઠો મર્યાદિત છે એ વસ્તુની અછત છે એનો પુરવઠો મર્યાદિત છે એના પર કોઈ થોડાક લોકો વ્યક્તિ કે પેઢીનો શું હોય કાબુ હોય છે એના પર વ્યક્તિ કે પેઢીનો શું હોય કાબુ હોય છે અને ત્રીજું એનું ઉપયોગીતા મૂલ્ય નીચું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણેક એનો પુરવઠો કેવો હોય ઓછો હોય બરાબર એના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોય અને એનું ઉપયોગીતા મૂલ્ય ઓછું હોય એ વાપરીએ તો બી ચાલે અને નહીં વાપરીએ તો પણ ચાલે બરાબર હવે યાદ રાખજો કોઈ એક સમયે અને સ્થળે જે વસ્તુનું વિનિમય મૂલ્ય નીચું હોય કોઈ એક સમયે અને સ્થળે જે વસ્તુનું વિનિમય મૂલ્ય નીચું હોય તો સમય અને સ્થળ બદલાઈ જાય સમય અને સ્થળ બદલાઈ જાય તો એનું વિનિમય મૂલ્ય ઊંચું જઈ શકે કોઈ સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તો એ સમય અને સ્થળ બદલાઈ જાય તો એનું વિનિમય મૂલ્ય ઊંચું જઈ શકે ફરીથી કોઈ એક ચોક્કસ સમયે અને સ્થળે જે વસ્તુનું વિનિમય મૂલ્ય નીચું છે પણ એ સમય અથવા તો સ્થળ બદલાઈ જાય તો એનું વિનિમય મૂલ્ય ઊંચું જઈ શકે દાખલા તરીકે પાણી પહેલા પાણીનું વિનિમય મૂલ્ય નહીં હતું પણ હવે શુદ્ધ પાણીની અછત છે આજના સમયમાં શુદ્ધ પાણીની અછત છે તો એનું વિનિમય મૂલ્ય કેવું ગયું છે ઊંચું ગયું છે અર્થશાસ્ત્રમાં એટલે યાદ રાખજો અર્થશાસ્ત્રમાં જ્યાં પણ
મૂલ્ય શબ્દ વપરાય ને એટલે એનું વિનિમય મૂલ્ય એવું સમજવું. અર્થશાસ્ત્રમાં જ્યાં પણ મૂલ્ય શબ્દ વપરાય એટલે એમ સમજવાનું કે અહીંયા એના વિનિમય મૂલ્યની વાત કરે છે. એટલે કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે એનું વિનિમય મૂલ્ય છે. એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે એનું વિનિમય મૂલ્ય છે. હવે કિંમત એટલે શું? કે વસ્તુ કે સેવાના બદલામાં તમારે જે નાણાં આપવા પડે, વસ્તુ કે સેવાના બદલામાં તમારે કોઈ વસ્તુ કે સેવા લેવી હોય તો બદલામાં તમારે જે નાણાકીય એકમો ચૂકવવા પડે તો એને કિંમત કહેવામાં આવે છે. તો હવે બંને વચ્ચે ભેદ પડી ગયો. કિંમત એટલે શું? તો કે તમારે કોઈ વસ્તુ કે સેવા લેવી છે, દાખલા તરીકે મારે બાજરી લેવી છે, 2 કિલો બાજરી લેવી છે તો મારે 50 રૂપિયા આપવા પડે તો એ 50 રૂપિયા એક કિંમત દર્શાવે છે. મારે 500 ગ્રામ ઘી લેવું હોય તો મારે 500 ગ્રામ ઘી લેવા માટે 500 રૂપિયા આપવા પડે. 500 ગ્રામ ઘી લેવા માટે મારે 500 રૂપિયા આપવા પડે, બરાબર, કે 250 રૂપિયા આપવા પડે તો એ એનું નાણાકીય મૂલ્ય બતાવે છે. 2 કિલો ઘઉં લેવા માટે મારે 100 રૂપિયા આપવા પડે તો 100 રૂપિયા એ વસ્તુની ઘઉંનું નાણાકીય મૂલ્ય દર્શાવે છે. તો કિંમત એટલે શું? કે વસ્તુ કે સેવા લેવા માટે, વસ્તુ કે સેવા લેવા માટે તમારે અથવા વસ્તુ કે સેવાના બદલામાં તમારે જે નાણાકીય એકમ ચૂકવવા પડે એને એનું નાણાકીય મૂલ્ય કહે છે. હવે આપણે જોઈએ વસ્તુ એટલે શું. વસ્તુ એટલે શું? તો આટલું તમને આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. હવે વસ્તુ એટલે શું અને સેવા એટલે શું? તો કે વસ્તુ એટલે જ્યારે મનુષ્યની જરૂરિયાત કોઈ ભૌતિક બાબતો વડે સંતોષાય, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એ ભૌતિક બાબતો વડે જરૂરિયાત સંતોષાય તો એને વસ્તુ કહેવાય છે. મનુષ્યની જરૂરિયાત કોઈ ભૌતિક બાબત વડે સંતોષાય, કોઈ શારીરિક બાબત ભૌતિક બાબત વડે સંતોષાય, બરાબર, તો એને વસ્તુ કહેવાય છે. દાખલા તરીકે મને ભૂખ લાગી છે તો એ જરૂરિયાત ખોરાક વડે સંતોષાય છે, બરાબર. ત્યાર પછી મને ઠંડી લાગે છે તો એ જરૂરિયાત કપડાં વડે સંતોષાય છે, બરાબર. મારે ફરવા જવું છે તો એ જરૂરિયાત કોઈ મુસાફરીના એકમ એટલે કે બસ છે, રિક્ષા છે, સ્કૂટર છે, બાઇક છે, એના વડે સંતોષાય છે. તો આ શું થયું? આ થયું કે મનુષ્યની જરૂરિયાત કોઈ ભૌતિક બાબત વડે સંતોષાય તો એને વસ્તુ કહેવાય છે. દાખલા તરીકે ખોરાક, બરાબર. દાખલા તરીકે